હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ હોમ ફૂડ રેસિપીઝ. આજે આપણે બનાવશું લીલા મરચાંનું ચટપટું અથાણું, જે ફક્ત 10 જ મિનિટમાં બનીને તૈયાર થઈ જાય છે. આ અથાણાને તમે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને બહાર જ 2 થી 3 મહિના સુધી અને ફ્રીજમાં 1 વર્ષ સુધી સ્ટોર કરીને રાખી શકો છો. એ બિલકુલ પણ ખરાબ નથી થતું. બનાવવામાં સરળ હોવાની સાથે જ એ ખાવામાં એકદમ ટેસ્ટી અને ચટપટું લાગે છે. તો ચલો લીલા મરચાંનું અથાણું બનાવવાનું શરૂ કરીએ. સૌથી પહેલાં મેં ગેસ ઉપર એક વઘાર્યું ગરમ કરવા મૂકી દીધું છે. એની અંદર આપણે 1/3 કપ એટલે કે 80 ml જેટલું સરસિયાનું તેલ ઉમેરીશું. ગ્રામમાં આ 50 ગ્રામ જેટલું તેલ છે. હવે આપણે એને મીડિયમ ફ્લેમ ઉપર ધુમાડો નીકળે નહીં ત્યાં સુધી ગરમ થવા દઈશું. તમે ચાહો તો સરસિયાના તેલની જગ્યાએ સિંગ તેલ પણ લઈ શકો છો. તેલ બરાબર ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે આપણે એમાં 2-4 રાયના કોરિયા નાખીને જોઈશું. તો આ રીતે તરત જ એ ઉપર આવી જવા જોઈએ, મતલબ કે તેલ સરસ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસ બંધ કરીને એને ટોટલી ઠંડુ થવા દઈશું. હવે મેં ગેસ ઉપર એક નાનું પેન ગરમ કરવા મૂકી દીધું છે. એની અંદર આપણે 2 મોટી ચમચી એટલે કે 2 ટેબલ સ્પૂન વરિયાળી ઉમેરીશું. ગ્રામમાં આ 15 ગ્રામ વરિયાળી છે અને જે મેઝરિંગ સ્પૂનનું ટેબલ સ્પૂન આવે છે એનાથી જ માપીને મેં 2 ટેબલ સ્પૂન વરિયાળી લીધી છે. 1 ચમચી આપણે એમાં જીરું ઉમેરીશું. જે મેઝરિંગ સ્પૂનનું ટીસ્પૂન આવે છે એનાથી જ માપીને મેં 1 ચમચી જીરું લીધું છે. હવે આપણે એમાં 1 મોટી ચમચી એટલે કે 1 ટેબલ સ્પૂન સૂકા આખા ધાણા ઉમેરીશું. ગ્રામમાં જોશો તો 5 ગ્રામ ધાણા છે. 3 ટેબલ સ્પૂન જેટલા આપણે એમાં રાયના કોરિયા ઉમેરીશું, જે ગ્રામમાં 25 ગ્રામ છે. રાયના કોરિયાને સ્પ્લિટ મસ્ટર્ડ સીડ્સ પણ કહે છે અને આને પણ મેં મેઝરિંગ સ્પૂનના ટેબલ સ્પૂનથી જ માપીને લીધું છે. જો બધી જ વસ્તુ તમે પરફેક્ટ રીતે માપીને લેશો તો અથાણું એકદમ સરસ બનશે. હવે એમાં આપણે 1 ટેબલ સ્પૂન મેથીના કોરિયા ઉમેરીશું, જે ગ્રામમાં 10 ગ્રામ છે. અને મેથીના કોરિયા આ રીતના દેખાય છે અને કરિયાણાની દુકાનમાં તમને સરળતાથી મળી જશે. જો તમે આની જગ્યાએ મેથી ક્રશ કરીને લેશો તો અથાણું સ્વાદમાં કડવું થઈ જશે. હવે આ બધી જ વસ્તુને આપણે ધીમા તાપે 1 મિનિટ માટે શેકી લેવાનું છે, જેથી એમાં જે કંઈ પણ ભેજ હોય એ નીકળી જાય. સતત હલાવતા રહીને શેકીશું જેથી જે રાયના કોરિયા છે એકદમ ઝીણા હોય છે તો એ બળી ના જાય. અહીંયા મેં 200 ગ્રામ મરચાંના હિસાબથી આ મસાલો લીધો છે, તો જો એને ના પણ શેકીએ તો ચાલી જાય છે. પણ જો તમે વધારે ક્વોન્ટિટીમાં આ અથાણું બનાવતા હોય ત્યારે તો તમારે ચોક્કસ એને શેકી લેવાનું છે. એટલે જ આ સ્ટેપ અહીંયા મેં બતાવ્યો છે. શેકી લીધા પછી આપણે એને ટોટલી ઠંડુ થવા દઈશું અને ઠંડુ થાય પછી જ આપણે બધા મસાલાને મિક્સરમાં અધકચરા પીસી લઈશું. અહીંયા મેં 1 થી 1.5 મિનિટ માટે ધીમા તાપે મસાલાને શેકી લીધા છે અને હવે આપણે એને એક પ્લેટમાં કાઢી લઈએ અને ટોટલી એને ઠંડા થવા દઈશું. જ્યાં સુધીમાં તેલ અને મસાલા ઠંડા થાય છે ત્યાં સુધીમાં આપણે મરચાં કાપીને તૈયાર કરી લઈએ. અહીંયા મેં 200 ગ્રામ જેટલા વઢવાણી લીલા મરચાં લીધા છે, જે બિલકુલ પણ તીખા નથી હોતા. તો બધા જ મરચાંનો આપણે આ રીતનો આગળવાળો દાંડીવાળો ભાગ કાપીને મોટા મોટા ટુકડામાં આ રીતે એને સમારી લઈશું. મરચાંને પહેલાં મેં બરાબર ધોઈ લીધા હતા અને કપડાંથી બરાબર લૂછી લીધા છે. તમારે આની અંદર જો ચીરો લગાવીને મસાલો ભરવો હોય તો તમે એ રીતે પણ કરી શકો છો. માર્કેટમાં તમને 7-8 જાતના લીલા મરચાં મળી જાય છે. એમાંથી તમે તીખા કે મોળા તમારા સ્વાદ મુજબ મરચાં લઈ શકો છો. અને આનાથી પહેલાં પણ મેં ભરેલા લીલા મરચાં અને ભરેલા લાલ મરચાંનું અથાણું કેવી રીતે બનાવવું એ બંનેની રેસીપી જણાવી છે ચેનલ પર. તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં એની હું લિંક આપી દઈશ, જેથી તમે જોઈ શકો. તો બધા જ મરચાંને અહીંયા મેં આ રીતે કટ કરી લીધા છે. હવે મેં એક નાનું મિક્સર જાર લઈ લીધું છે અને મસાલા પણ આપણા ઠંડા થઈ ગયા છે, તો એને આપણે સહેજ અધકચરા પીસી લઈએ. અહીંયા મેં મસાલાને સહેજ અધકચરા પીસી લીધા છે. એકદમ આપણે એનો બારીક પાવડર નથી કરવાનો. હવે આપણે એને એક બાઉલમાં કાઢી લઈએ. 1/2 ચમચી એટલે કે 2.5 ટીસ્પૂન આપણે એમાં મીઠું ઉમેરવાનું છે. 1/2 ચમચી એટલે કે 1/2 ટીસ્પૂન આપણે એમાં હિંગ ઉમેરીશું. 1/2 ટેબલ સ્પૂન આપણે એની અંદર કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું. એનાથી અથાણાનો કલર સરસ આવશે અને મરચાં આપણે અહીંયા બિલકુલ પણ તીખા નથી. તો જો તમે તીખાશ માટે થોડુંક તીખું લાલ મરચું કે પછી કાળા મરીનો પાવડર ઉમેરવા માંગો તો ઉમેરી શકો છો. 1/2 ચમચી આપણે હળદર ઉમેરીશું. હવે આપણે એમાં 1 મોટી સાઇઝના લીંબુનો રસ નીચવી દેવાનો છે. જો આ રીતનું મોટી સાઇઝનું લીંબુ તમારી પાસે ના હોય તો તમે 2 મીડિયમ સાઇઝના લીંબુનો રસ લઈને નીચવી શકો છો. લીંબુના રસથી આપણું જે અથાણું છે એ જલ્દી બગડતું પણ નથી અને એનો સ્વાદ પણ સરસ આવે છે. લીંબુના રસની જગ્યાએ જો તમે ચાહો તો 2 ટેબલ સ્પૂન જેટલું વિનેગર એટલે કે સરકો પણ ઉમેરી શકો છો. તો અહીંયા મેં આખું મોટી સાઇઝનું લીંબુ નીચવી લીધું છે. હવે આપણે આને બરાબર મિક્સ કરી લઈશું અને બરાબર મિક્સ કર્યા પછી આપણે જે તેલ ઠંડુ કરીને રાખ્યું હતું એ આમાં ઉમેરી દઈશું અને ફરીથી આપણે બધું જ બરાબર મિક્સ કરી લઈશું અને જે મરચાં આપણે કટ કરીને રાખ્યા હતા એ હવે આપણે આમાં ઉમેરી દઈશું. ફરીથી આપણે હવે મસાલા સાથે મરચાંને બરાબર મિક્સ કરી લઈશું.
આ અથાણાને તમારે કાચની સૂકી જારમાં ભરી લેવાનું છે અને ઉપરથી થોડુંક તેલ ગરમ કરીને ઠંડુ કરીને ઉમેરવાનું છે. અત્યારે મેં બસ મસાલા બરાબર કોટ થાય એટલું જ તેલ ઉમેર્યું છે. 3-4 દિવસ પછી એ ખાવા માટે તૈયાર થઈ જશે. જો અત્યારે તમે એને ખાશો તો મરચાં પણ સોફ્ટ નહીં થયા હોય અને મેથીના કોરિયાના લીધે થોડોક એમાં કડવો સ્વાદ પણ આવશે. એટલે 3-4 દિવસ જારમાં ભરીને તેલ ઉમેરીને રહેવા દીધા પછી જ એને ખાવું. તો તમે જોઈ શકો છો કેટલું સરસ આપણું અથાણું બનીને તૈયાર થયું છે. તો ફ્રેન્ડ્સ, તમે પણ આ મરચાંનું ચટપટું અથાણું ચોક્કસથી તમારા ઘરે બનાવજો. તમારા રૂટીન જમવાનો સ્વાદ એ બમણો કરી દેશે. જો તમને મારી આજની આ રેસીપી પસંદ આવી હોય તો મારા વિડીયોને લાઇક કરી, શેર કરી, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. સબસ્ક્રાઇબ બટનની બાજુમાં જે બેલ આઇકન છે એને પણ દબાવજો, જેથી તમને મારા આવનારા તમામ નવા વિડીયોની જાણકારી સૌથી પહેલાં મળે. અને જો તમારે મારો આજ વિડીયો હિન્દીમાં જોવો હોય તો એની પણ મેં લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો.